બે અધ્યાયના ફિલ્મનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા, જેમાં આપણે કાવ્ય સંમેલનનો અભ્યાસ કરીએ છીએ. આપણે એક દાખલાનો અભ્યાસ કર્યો છે કે જેની અંદર વિષમતા અને વિષમતા આંક શોધવાનો હતો. એમાં અસતત માહિતી આપેલી હતી. અસતત માહિતી માટે આપણે કાવ્ય સંમેલનની વિષમતા આંક શોધવા માટેના સૂત્રનો ઉપયોગ કરીને કિંમત મેળવી છે. ત્યારબાદ જે બીજો દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે. ત્રીજા દાખલાની રકમ જોઈશું આપણે. સાથે 5.1 નો ત્રીજો દાખલો. એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદાર લીધેલા સમયગાળા પૂર્ણ મિનિટમાં અંગેની માહિતી નીચે મુજબ જોવા મળે છે. લીધેલ સમયગાળો જે પૂર્ણ મિનિટમાં છે, તો આપણે માહિતી તમે લખી લઈએ. લીધેલ સમયગાળો માહિતી પૂર્ણ મિનિટમાં છે, પૂરેપૂરી મિનિટમાં માહિતી આપે છે. અને બીજી માહિતી આપણી છે કામદારની સંખ્યા. બીજી માહિતી છે ભાગ્યા 5
કોલમ નો સરવાળો નીચેથી કરવાનો છે. 4 વત્તા 2 -8 અને -6, 2 વત્તા 2 -8 અને -6, FI નો સરવાળો આવશે -10. સોરી, FI નો સરવાળો આવશે -10. ત્યારબાદ આપણે કોલમ મેળવવી પડશે FI BI નો વર્ગ. FI BI નો વર્ગ મેળવવા માટે FI BI અને DI નો ગુણાકાર કરવાનો છે. FI BI અને DI નો F1 ની કિંમત છે 3, 8 -9.
9.5 ને આપણે એવરેજ રાખીશું. 8 માંથી 3 બાદ કરીએ તો 5, 8 દૂ 16 માઈનસ 3 માઈનસ 4 ગુણ્યા 5. 9.5 ને પહેલા એને એવરેજ રાખીશું. 5 ગુણ્યા 5 25, 16 માંથી 3 બાદ કરીએ તો 13 અને 13 માંથી 4 બાદ કરીએ તો 9. 25 ના છેદમાં 9. 25 ભાગ્યા 9 કરીએ. 9.5 ને એવરેજ રાખીશું. 25 ભાગ્યા 9 કરીએ જવાબ આવશે 2.78. 9.5 વત્તા 2.78. 9.5 પ્લસ 2.78 જવાબ આવશે 12.28. આપણે બહુલકનો જવાબ મેળવી લીધો 12.28. બહુલકનો જવાબ છે 12.28. હજુ આપણને કાલ્ક્યુલેશનની રીતે વિષમતા આંક શોધવા માટે પ્રમાણિત વિચલનની જરૂર છે. આપણે S શોધવાની જરૂર છે. સતત માહિતી માટે આપણે S નું સૂત્ર લખીશું. આપણે સૂત્ર લખીએ S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI DI નો વર્ગ છેદમાં N માઇનસ કૌંસમાં સિગ્મા FI DI ના છેદમાં N નો વર્ગ ગુણ્યા C. અહીંયા C ગુણ્યા લખવાનું ભૂલાઈ નહીં જાય કારણ કે સતત માહિતી છે. FI DI ના વર્ગની કિંમત આપણે મેળવી લીધી છે 26. N ની કિંમત છે 18. 26 ના છેદમાં 18. FI DI ની કિંમત મેળવી લીધી છે 10. કૌંસમાં લખીશું માઇનસ 10 ના છેદમાં 18 નો વર્ગ અને વર્ગ લંબાઈ 5 લેવાની છે. 26 ભાગ્યા 18 કરીશું. 26 ભાગ્યા 18 1.44. 10 ભાગ્યા 18 0.54 નો વર્ગ ગુણ્યા 5. 1.44 માઇનસ 0.54 નો વર્ગ 0.54 ગુણ્યા 0.54 જવાબ આવશે 0.325 ગુણ્યા 5. 1.44 માંથી 0.325 બાદ કરીએ. 1.44 માંથી 325 બાદ કરીએ 1.1375 ગુણ્યા 5. 1.1375 નું વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળ નો જવાબ આવશે 1.0665 ગુણ્યા 5. 1.0665 ગુણ્યા 5 કરીએ તો જવાબ આવશે 5.33. તો આપણે S ની કિંમત મેળવી લીધી 5.33. S ની કિંમત 5.33. હવે કાલ્ક્યુલેશનની જે વિષમતા આંક શોધો. તો આપણે કાલ્ક્યુલેશનની વિષમતા આંકનું સૂત્ર લખીશું. જે નું સૂત્ર સરેરાશ સમય અને બહુલક વચ્ચે નજીકનો ધન તફાવત છે અથવા
બહુલક લખવાનું છે. કાંતારે લીધેલા સરેરાશ સમય એટલે કે મધ્ય અને બહુલક વચ્ચે નજીવો ધન તફાવત છે. આપણે જવાબ પ્લસમાં આવે છે એટલે તફાવત કેવો છે? ધન છે.